नमस्कार विद्यार्थी मित्रों, प्रयास ओपन स्कूलिंग सेंटर में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे ऑपरेटिंग सीस्टम एटले के चैप्टर बे ना भाग त्रण एटले के एना एंडिंग तरफ जई रह्या छीए। एमां आपणे आजे भणीशुं कि फाइल मैनेजमेंट इन विंडो एटले के विंडोज में फाइलनुं आयोजन कई रीतना करी शकाय। तो कि विंडोज में फाइलनुं आयोजन विंडोज एक्सप्लोर अथवा माय कम्प्यूटर द्वारा थाय छे। विंडो एक्सप्लोरर तमारा कम्प्यूटर में क्रमबद्ध रीते फाइल फोल्डर अने संग्रह ड्राइव दर्शावे छे। ते उपरांत ते नेटवर्कनी पण तमारा कम्प्यूटर में यादी बतावशे। विंडोज एक्सप्लोरर फाइल अने फोल्डर ने कॉपी मूव रीनेम अथवा सर्च करवा माटे उपयोगी छे। हवे दाखला तरीके तमारे एक फोल्डर ने बीजा फोल्डर में फाइल मोकलवी है तो तमे तेने ड्रेग अने ड्रॉप एटले के लई अने बीजी जग्याए मूकी शको छो अथवा तो तमे एने खसेड़ी शको छो। आगळ आपणे जोईए तो अहींया माय डॉक्यूमेंट नुं तमने मैं एक स्क्रीनशॉट मूकेलो छे कि माय डॉक्यूमेंट डाउनलोड बराबर छे अने कया कया फोल्डर माय डॉक्यूमेंट्स में कया फोल्डर जनरली होय छे एनी आपणे अहींया एक स्क्रीनशॉट मूकेलू छे। आगळ आपणे जोईए જ્યારે ફાઇલ અથવા ફોલ્ડર હાર્ડડિસ્કમાંથી ભૂંસાઈ જાય એટલે કે જ્યારે ફાઇલ અથવા ફોલ્ડર હાર્ડડિસ્કમાંથી ડિલીટ થઈ જાય ત્યારે વિન્ડોઝ તેને રિસાયકલ બિન એટલે કે ફરીથી ઉપયોગી નામના ફોલ્ડરમાં સંગ્રહ કરે છે। તેને જ્યાં સુધી તમે ખાલી ન થયું હોય ત્યાં સુધી તમે ફરીથી ત્યાંથી તમે તેને રિસ્ટોર કરી શકો છો। રિમૂવેબલ સ્ટોરેજ કે નેટવર્ક ડ્રાઇવમાંથી ડિલીટ કરેલ ફાઇલ અથવા ફોલ્ડરને તમે ક્યારેય મેળવી શકતા નથી। હવે ફોર એક્ઝામ્પલ તમારે ભૂલથી કોઈ વસ્તુ ડિલીટ થઈ ગઈ હોય તો ડેસ્કટોપ ઉપર આપેલા રિસાયકલ બિન નામના આઇકોનની અંદર એ વસ્તુ ત્યાં રિસ્ટોર રહે છે। ક્યાં સુધી? જ્યાં સુધી તમે તેને ત્યાંથી પણ રિમૂવ ના કરો ત્યાં સુધી। હવે વિન્ડોઝ એક્સપ્લોરરનો ઉપયોગ એટલે કે વિન્ડોઝ એક્સપ્લોરરને ઓપન કરવું હોય તો સૌ પ્રથમ તમારે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવી પડશે। એના પછી ઓલ પ્રોગ્રામને તમે પોઈન્ટ આઉટ કરો, એની અંદર એસેસરીઝને પોઈન્ટ કરો, પછી વિન્ડોઝ એક્સપ્લોરર પર ક્લિક કરો, કોપી અથવા મૂવ માટે માય ડોક્યુમેન્ટનો ઉપયોગ કરો, સ્ટાર્ટ પર ક્લિક અને પછી માય ડોક્યુમેન્ટ પર ક્લિક કરો। અહીંયા મેં તમને એક ફાઇલ એક્સપ્લોરર છે એનો એક સ્ક્રીનશોટ મૂક્યું છે અને એમાં કેવી કેવી વસ્તુ ક્યાં ક્યાં આવે છે, જેમ કે જો બેક ફોરવર્ડ બટન અને અપ બટન ક્યાં આવેલું હોય છે, નેવિગેશન પેનલ ક્યાં હોય છે, એડ્રેસ બાર ક્યાં હોય છે, ટેબ વિધિન ધ રિબિન એટલે કે ક્યાં ક્યાં કઈ વસ્તુ આવેલી હોય છે, સર્ચ બોક્સ ક્યાં હોય છે, બરોબર, ફાઇલ અને ફોલ્ડર કેવી રીતે દેખાડવામાં આવે છે, એનો એક મેં તમને અહીંયા સ્ક્રીનશોટ જસ્ટ ફોર તમારી અન્ડરસ્ટેન્ડિંગ મૂકેલો છે। આપણે જોઈએ કે કોપી કરવી હોય તો ફાઇલ અથવા ફોલ્ડર પર ક્લિક કરો। એક કરતાં વધારે ફાઇલ કે ફોલ્ડરને એક સાથે એક સમયે કોપી કરી શકાશે। હવે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં અહીંયા ઘણા બધા ફોલ્ડરનો એક સ્ક્રીનશોટ મૂકેલો છે। હવે આમાં તમારાથી એક ફોલ્ડરની કોપી બીજા ફોલ્ડરમાં કરવી હોય તો એકની પણ કરી શકો અને એક સાથે બધા ફોલ્ડરને પણ તમારે ક્યાંય કોપી કરવી હોય તો તમે એ પણ કરી શકો છો। એક કરતાં વધારે ફાઇલ અથવા ફોલ્ડર પસંદ કરવા માટે પહેલાં ફાઇલ અથવા ફોલ્ડર પર ક્લિક કરો, શિફ્ટ કી પકડી રાખો અને પછી ફાઇલ અથવા ફોલ્ડર પર ક્લિક કરો। ક્રમ અનુસાર ન હોય તેવી ફાઇલ અથવા ફોલ્ડર પસંદ કરવા હોય તો તમે કંટ્રોલ કી દબાવી રાખો અને માઉસને પકડી રાખો અને પછી દરેક ફાઇલ અને ફોલ્ડર પર ક્લિક કરો। જે જે તમારે સિલેક્ટ કરવાની હોય, કોપી કરવાની હોય, એ દરેક ફાઇલ અને ફોલ્ડર પર તમે વારાફરતી ક્લિક કરો। એડિટમાંથી કોપીનો ઓપ્શન પસંદ કરો, તમે જે જગ્યાએ ફાઇલ કોપી કરવા માંગતા હોય તે નક્કી કરેલ ડ્રાઇવ અથવા ફોલ્ડરને પહેલાં પસંદ કરો। પસંદ કરેલી ફાઇલ અથવા ફોલ્ડરને નક્કી કરેલા ડ્રાઇવમાં કોપી કરવા એડિટમાંથી પેસ્ટનો ઓપ્શન પસંદ કરો। હવે આ બધા ઓપ્શન હતા તો તમારે કોપી કરવા માટે આટલું બધું લાંબુ, એની કરતાં શોર્ટકટ કી તમે જુઓ તો સિલેક્ટ કરેલી ફાઇલ હોય અને કંટ્રોલ સી દબાવો એટલે કોપી થઈ જાય છે અને જે જગ્યાએ તમારે પેસ્ટ કરવાનું હોય ત્યાં જઈને તમે કંટ્રોલ વી કરો તો તમારી વસ્તુ ત્યાં પેસ્ટ થઈ જાય અને કંટ્રોલ સી કરો તો કોપી થઈ જાય છે, બરોબર છે। અહીંયા મેં એક લાઇબ્રેરી કે કોઈ ફાઇલ હોય એની ડિટેલ તમારે જોવી હોય તો તમે કેવી રીતના જોઈ શકો એ આપણે આગળમાં જોઈએ। ધારો કે ફાઇલની માહિતી દર્શાવવી, બરોબર, એટલે કે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો અને માય ડોક્યુમેન્ટ પર ક્લિક કરો, જે ફાઇલ દર્શાવવાની છે તેના ફોલ્ડર પર ડબલ ક્લિક કરો, વ્યૂ મેનુમાં ડિટેલ પર ક્લિક કરો, તે ફાઇલ વિશેની બધી જ માહિતી જેમ કે નામ, સાઇઝ, ટાઈપ, ક્યારે બનેલી છે, બધી જ વસ્તુ તમને ત્યાં
એ ફોલ્ડર વિશે જોવા મળશે। હવે આપણે જોઈએ કે એક્સપ્લોરરનો ઉપયોગ કરીને ફાઇલ કોપી અથવા મૂવ કરવા શું કરવું જોઈએ, તો કે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, ઓલ પ્રોગ્રામને પોઈન્ટ કરો, એસેસરીઝને પોઈન્ટ કરી અને પછી વિન્ડોઝ એક્સપ્લોરર પર ક્લિક કરો। તમે ફાઇલ અથવા ફોલ્ડરને જે સ્થાને મૂવ કરવા માંગો છો તે સ્થાન એટલે કે ડેસ્ટિનેશન જો તમને દેખાતું હોય એ પ્રમાણે રાખવાનું રહેશે। ફાઇલ ફોલ્ડરને ડેસ્ટિનેશન પર ખસેડો એટલે કે એને ડ્રેગ કરવાનું, રાઇટ ક્લિક તમે દબાવી અને પકડી રાખશો અને એને ડ્રેગ કરી અને જે ડેસ્ટિનેશનમાં તમારે લઈ જવાનું છે, જે ખુલ્લું રાખેલું છે ત્યાં તમારે લઈ જવાનું રહેશે। જો તમે કોઈ વસ્તુને ખસેડતી વખતે માઉસની જમણી બાજુનું બટન દબાવી રાખો તો તે ફાઇલને મૂવ કોપી અથવા તેની શોર્ટકટ કી નવી જગ્યાએ તમે કરી શકો છો। વસ્તુને ખસેડવાને બદલે તેને કોપી કરવા માટે તેને ખસેડતી વખતે કંટ્રોલ કી દબાવી રાખો। જ્યારે તમે બીજી ડિસ્કમાં વસ્તુ ખસેડો છો એટલે કે ડ્રેગ કરો છો ત્યારે તેની કોપી થાય છે, પરંતુ ખસેડતી વખતે જો શિફ્ટ કીને દબાવી રાખો તો તે અન્ય જગ્યાએ ખસશે એટલે કે મૂવ થઈ જશે, કોપી નહીં થાય, મૂવ થઈ જશે, કટ પેસ્ટ થઈ જશે એમ। પ્રોગ્રામને નવા લોકેશન પર ખસેડવાની ટૂંકી રીત એટલે કે શોર્ટકટ બનશે। પ્રોગ્રામને ખસેડવા અને રાઇટ ક્લિક પછી પ્રોગ્રામને નવા લોકેશન પર ખસેડો। પ્રોગ્રામને ખસેડવા માટે તમારે એડમિનિસ્ટ્રેશનમાં લોગ ઓન થવું જરૂરી રહેશે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માય ડોક્યુમેન્ટની અંદર તમને કયા કયા ડોક્યુમેન્ટ હોય, માય મ્યુઝિક, માય પિક્ચર્સ, બરાબર છે, માય વિડીયોઝ અને એ પ્રમાણેના અલગ અલગ ડોક્યુમેન્ટ અને એક શોર્ટકટ કી પણ આપેલી છે કે જો શોર્ટકટ કી કેવી રીતના બની જાય છે, બરાબર છે। નવું ફોલ્ડર બનાવવા માટે ધારો કે આપણે નવું ફોલ્ડર બનાવવું હોય તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, એના પછી તમે માય ડોક્યુમેન્ટમાં જાઓ, માય ડોક્યુમેન્ટમાં જઈ અને ફાઇલમાંથી ન્યૂ ક્લિક અને ફોલ્ડર પસંદ કરો। તમે રાઇટ ક્લિક કરશો એટલે તમને ત્યાં ન્યૂ ક્લિક કરશો, બરાબર, રાઇટ ક્લિક કરશો એટલે તમને ત્યાં ન્યૂ ફોલ્ડરનો એક ઓપ્શન આપશે। હવે ન્યૂ ફોલ્ડર એ બાય ડિફોલ્ટ હોય, જેનું બાય ડિફોલ્ટ નામ હશે ન્યૂ ફોલ્ડર। હવે એ ન્યૂ ફોલ્ડરનું નામ હોય એની ઉપર રાઇટ ક્લિક કરી અને તમારે ફોલ્ડરનું નામ ટાઈપ કરવા માટે રીનેમ કરી અને એ ફોલ્ડરનું નામ તમારે આપવાનું રહેશે। ફાઇલ અને ફોલ્ડરનું નામ બદલવું હોય તો કેવી રીતના બદલાય? અચ્છા, તો પાછળવાળામાં આપણે જોઈએ કે એ ફાઇલ અને ફોલ્ડરનું નામ તમારે ન્યૂ ફોલ્ડર ઉપર ક્લિક કરી અને ટાઈપ કરવાનું રહેશે, એના પછી તમારે એન્ટર કરવાની રહેશે। ફાઇલ અને ફોલ્ડરનું નામ બદલવું હોય તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, પછી માય ડોક્યુમેન્ટ પર ક્લિક કરો। તમે જેનું નામ બદલવા ઈચ્છો છો એ ફાઇલ ફોલ્ડર પર તમે ક્લિક કરો અને ફાઇલની નીચે તમે જ્યારે ક્લિક કરશો રાઇટ ક્લિક તો ત્યાં તમને એક રીનેમનો ઓપ્શન દેખાશે। રીનેમ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ટાઈપ કરવાનો એક ઓપ્શન આપશે, ત્યાં તમે જે નામ આપવા ઈચ્છતા હોય એ નામ તમારે ટાઈપ કરવાનું રહેશે અને એન્ટર દબાવો। ફાઇલ અથવા ફોલ્ડરનું બીજી રીતે નામ બદલવા માટે રાઇટ ક્લિક કરી અને તમે રીનેમ પર ક્લિક કરો અને તમે એનું સિમ્પલી રીતે નામ બદલી શકો છો। આપણે જોઈએ કે ફાઇલ અને ફોલ્ડરનો નાશ કરવા માટે એટલે કે ડિલીટ કરવી હોય ફાઇલ તો કેવી રીતના કરે, તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, પછી માય ડોક્યુમેન્ટ પર ક્લિક કરો। જે ફાઇલ અને ફોલ્ડરને તમે નાશ કરવા માંગો છો તેના પર ક્લિક કરો, ફાઇલ નીચે ડિલીટ પર ક્લિક કરો। હવે જ્યારે તમે ડિલીટ ઉપર ક્લિક કરશો એટલે ફાઇલ અથવા ફોલ્ડરને બીજી રીતે નાશ કરવા માટે ફાઇલ અથવા ફોલ્ડર પર રાઇટ ક્લિક કરો અથવા ડિલીટ પર ક્લિક કરીને પણ તમે ડિલીટ કરી શકો છો। નાશ પામેલી ફાઇલ અને ફોલ્ડરને રિસાયકલ બિનમાં સંગ્રહ થાય છે, જ્યાં સુધી તેઓને કાયમી રીતે રિસાયકલ બિનમાંથી કાઢવામાં ના આવે ત્યાં સુધી એ ફાઇલ, એ ફોલ્ડર, એ પ્રોગ્રામ રિસાયકલ બિનમાં જ પડ્યા રહે છે। નાશ કરેલી ફાઇલને ફરીથી મેળવવા માટે ડેસ્કટોપ પર રહેલા રિસાયકલ બિન આઇકોન પર ડબલ ક્લિક કરો। હવે જે ફાઇલને પાછી મેળવવી છે તેના પર રાઇટ ક્લિક કરો અને પછી રિસ્ટોર પર ક્લિક કરો। કાયમ માટે ફાઇલનો નાશ કરવા શિફ્ટ દબાવી રાખો અને પકડી રાખો અને પછી તેને રિસાયકલ બિન પર ખસેડો। હવે એક તો હોય છે ડિલેટ, કે તમે ડિલેટ કરો, બરાબર, ત્યાં ડિલેટનું બટન પણ હોય છે અને રાઇટ ક્લિક કરો તો તમને બીજો પણ એક ડિલેટ કરવાનો ઓપ્શન મળી રહે છે। તમે ડિલેટ કરો તો એ ફાઇલ રિસાયકલ બિનમાં મૂવ થઈ જાય છે અને ત્યાં જ્યાં સુધી તમે રિસાયકલ બિનમાંથી મૂવ ના કરો ત્યાં સુધી એ ફાઇલ ત્યાં રહે છે। હવે તમારે રિસાયકલ બિનમાં નથી મોકલવી અને પરમાનન્ટલી કાયમી એને ડિલીટ કરવી છે તો તમે શિફ્ટનું બટન દબાવી રાખો અને પછી ડિલીટ કરો તો કોઈ પણ જગ્યાએ એ ફાઇલ સ્ટોર રહેશે નહીં। હવે આપણે હાર્ડવેર અને સોફ્ટવેરને કમ્પ્યુટરમાં નાખવા માટે એટલે કે આપણે નવું સોફ્ટવેર અને હાર્ડવેર જ્યારે ઇન્સ્ટોલ કરવું હોય તો આપણે
શું કરવું જોઈએ? તો કે નવા સોફ્ટવેરને કમ્પ્યુટરમાં નાખવા માટે વિન્ડોઝ એક ઝડપી અને સરળ રસ્તો પૂરો પાડે છે. કંટ્રોલ પેનલમાંથી ઉમેરકો દૂર કરો, એટલે કે એડ અથવા રિમૂવ. પ્રોગ્રામ કમ્પ્યુટર સિસ્ટમ પર સાધનો અને પ્રોગ્રામને મેનેજ કરવામાં મદદ કરે છે. આપણે તેનો ઉપયોગ કરી સોફ્ટવેર પેકેજ જેવા કે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેસ વગેરે, સીડી, રોમ અથવા તો નેટવર્ક ડ્રાઈવમાંથી અથવા ઇન્સ્ટોલ કરી તેને ઇન્ટરનેટ દ્વારા અપડેટ, વિન્ડોઝ અપડેટ અને સુવિધાઓ કમ્પ્યુટરમાં નાખી શકાય છે. આના દ્વારા જે વિન્ડોઝ સાધનો પહેલેથી જ નાખેલા નથી તેને પણ ઉમેરી અથવા તો દૂર કરી શકાય છે. હવે આપણે નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું હોય તો કેવી રીતના કરીશું? બરાબર, જે પ્રમાણે આપણા ફોનની અંદર એક નવું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ એ પ્રમાણે આપણે કમ્પ્યુટરમાં કેવી રીતના નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીશું? તો આપણે જોઈએ કે સૌ પ્રથમ તો તમારે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાની રહેશે. એના પછી તમારે કંટ્રોલ પેનલમાં જવાનું રહેશે. કંટ્રોલ પેનલની અંદર એક ઓપ્શન હશે કે એડ ઓર રિમૂવ પ્રોગ્રામ, એના ઉપર તમારે ડબલ ક્લિક કરવાની રહેશે. જ્યારે તમે એના ઉપર ડબલ ક્લિક કરશો એટલે એડ ન્યૂ પ્રોગ્રામ પર ક્લિક કરશો, પછી સોફ્ટવેર જ્યાં કેન્દ્રિત હશે, જ્યાં તમે ડાઉનલોડ કરેલું હશે, જ્યાં તમારું સોફ્ટવેર પેકેજ પડ્યું હશે, ધારો કે સીડીમાં હોય, ફ્લોપી ડ્રાઈવમાં હોય કે યુએસબી પેન ડ્રાઈવમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય, એ સ્ત્રોત તમારે પસંદ કરવાનો રહેશે. એના પછી તમારે સોફ્ટવેર નાખવા, તમારી સ્ક્રીન પર જે બી કંટ્રોલ કે કમાન્ડ આપવાનો હોય તેનો અમલ કરવાનો રહેશે. હવે સોફ્ટવેર બદલવા અથવા તો દૂર કરવા, એટલે કે આપણો પ્રોગ્રામ હોય એની અંદર ચેન્જ કરવો હોય કે એને તમારે રિમૂવ કરવું હોય તો કેવી રીતના કરી શકાય? તો સિમ્પલી કોઈ પણ વસ્તુ તમારે જ્યારે એડમિનિસ્ટ્રેટિવની અંદર રિમૂવ, એડ કે જે બી કરવાનું હોય એ બધું જ તમારે કંટ્રોલ પેનલની અંદર આવશે. સ્ટાર્ટ પર ક્લિક કરો, કંટ્રોલ પેનલ પર ક્લિક કરો, એના પછી તમે એડ ઓર રિમૂવ પ્રોગ્રામ પર ડબલ ક્લિક કરો. હવે ચેન્જ એડ એન્ડ રિમૂવ પ્રોગ્રામ પર ક્લિક કરો અને પછી તમે જે પ્રોગ્રામને દૂર કરવા અથવા તો બદલવા માંગો છો તેને પસંદ કરો. પ્રોગ્રામને બદલવા ચેન્જ પર ક્લિક કરો, પ્રોગ્રામને દૂર કરવા માટે રિમૂવ પર ક્લિક કરો. આ એક સિમ્પલ લેંગ્વેજ છે. હવે આપણે જોઈએ કે વિન્ડોઝ અપડેટ પરથી નવા લક્ષણો ઉમેરવા, એટલે કે એડ ન્યૂ ફીચર્સ ફ્રોમ ધ વિન્ડોઝ અપડેટ. સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, એના પછી તમે કંટ્રોલ પેનલ પર ક્લિક કરો. સેકન્ડ સ્ટેપ છે એડ ઓર રિમૂવ પ્રોગ્રામ પર ક્લિક કરો અને એના પછી તમારે વિન્ડોઝ પર અપડેટ ક્લિક કરો, એટલે વિન્ડોઝની ઉપર અપડેટની એક ક્લિક આવે એના ઉપર તમે ક્લિક કરો. નવા વિન્ડોઝ અપડેટ નાખવા અથવા શોધ કરવા માટે આજ્ઞાઓનો અમલ કરો. હવે આપણે જોઈએ કે કોઈ સાધનો ઉમેરવા કે દૂર કરવા, એડ ઓર રિમૂવ વિન્ડોઝ કોમ્પોનન્ટ્સ. તો કે વિન્ડોઝની આ સુવિધાનો ઉપયોગ કરવા ઉપભોક્તાએ એડમિનિસ્ટ્રેટર તરીકે લોગિન થવું જોઈએ અને એડમિનિસ્ટ્રેટર ગ્રુપનો સભ્ય હોવો જોઈએ. જો મેં તમને અહીંયા કંટ્રોલ પેનલનો એક સ્ક્રીનશોટ મૂકેલો છે, એની અંદર તમારે કેવી રીતના જે કોમ્પોનન્ટ છે એ એડ કરવું અથવા રિમૂવ કરવું એનું એક એક્ઝામ્પલ બતાવેલું છે, તમે જોઈ શકો છો. બીજી વસ્તુ કે આની અંદર જે પણ સ્ક્રીનશોટ મૂક્યા છે એ બધા જ વિન્ડોઝ 7ના છે, વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમના, જે બહુ ખૂબ જ જૂની સિસ્ટમ છે. અત્યારે તો વિન્ડોઝ 10, વિન્ડોઝ હોમ વર્ઝન અને વિન્ડોઝ 10+ પણ આવી ગયું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીનો જે સેશન લીધો એની અંદર તમને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ ગ્રુપ અથવા તો યુટ્યુબ ચેનલની અંદર નીચે કોમેન્ટ કરી અને તમારા પ્રશ્નો જણાવી શકો છો. આશા રાખું છું કે આપણું ચેપ્ટર 3 અહીંયા પૂરું થાય. હવે પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર ઉપર જઈશું.